माननीय अध्यक्षश्री हूँ प्रस्ताव रजू करू छू के आ सभागृहना सभ्यश्री रमणभाई वोरा ने आ सभागृहना अध्यक्ष तरीके पसंद माननीय अध्यक्ष श्री सभागृहना नेता ने माननीय मुख्यमंत्रीश्रीए जो प्रस्ताव रजू कर श्री रमणभाई वोरा आ सभागृहना अध्यक्ष बने एने हूँ मारो टेको आप આ સભાગૃહના સભ્યશ્રી રમણલાલ વોરાને આ સભાગૃહના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે. આપશ્રી સર્વાનુમતે રની થઈ છે. આ ગ્રહના શાસક અને વિપક્ષના બધા સભ્યશ્રીઓ સર્વાનુમતે આપશ્રી ઉપર વિશ્વાસ મૂક્યો છે. લોકશાહીની ઉજ્જવળ પરંપરાઓને જાળવી રાખી છે. માનનીય શ્રી રમણભાઈ વોરાને અધ્યક્ષ પદ ઉપર પસંદ કર્યા છે. આ ગ્રહના સર્વોચ્ચ પદ પર તેઓ બિરાજમાન થયા છે. એ માટે અમને સૌને આનંદ છે. માનનીય અધ્યક્ષ શ્રી સંસદીય લોકશાહીના કીર્તિ મંદિરમાં આપણે સૌ લોકશાહીની ઉજ્જવળ પરંપરાઓને જાળવી રાખવા માટે બંધાયેલા છીએ. મને વિશ્વાસ છે આપનું માર્ગદર્શન લોકશાહીના ઉચ્ચતમ મૂલ્યોની જાળવણી કરવા, લોકશાહીની પ્રણાલિકાઓને જાળવી રાખવા અને તેનું સંવર્ધન કરવા મદદરૂપ થશો. સાથે સાથે રાજ્યની પ્રજાની ઈચ્છા આકાંક્ષાઓને આદર કરીને આ ગૃહનું ગૌરવ પણ આપ ચોક્કસ વધારશો. રાજ્યના લોકોના હિત માટે ગૃહમાં થયેલા ઊંડા કાર્યોની પરંપરાને જાળવી અને પ્રજાહિતના કામો અને વિધાનસભાના ધારાધર્મના મુખ્ય કામોના ગુણવત્તાસભર બનાવી શકાય, ચર્ચાઓને અર્થપૂર્ણ બનાવી શકાય અને પરિણામલક્ષી કેવી રીતે બનાવી શકાય તે માટે આ પદ પર લઈને આપ ગૃહને સતત માર્ગદર્શન આપતા રહેશો. શાસક પક્ષ અને વિપક્ષો ને સાથે રાખી ગૃહની સમગ્ર પ્રક્રિયામાં અધ્યક્ષ તરીકે આપની ભૂમિકા સુયોગ્ય સંચાલનમાં અવશ્ય મદદરૂપ થશે. શાસક વિપક્ષ એવું કશું નહીં રાખતા. જે પ્રમાણેની કાર્યવાહી છે એ કાર્યવાહી કરવાનો મિત્રો હું પ્રયાસ કરીશ. ફરીથી જે લોકોએ ગૃહના બંને ગૃહના સદસ્યશ્રીઓ અને આમ સદસ્યશ્રીઓએ જે મને સમર્થન આપ્યું છે, મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટેની હું પૂરેપૂરો પ્રયાસ કરું છું. હું પ્રસ્તાવ રજૂ કરું છું કે આ સભાગૃહના સભ્ય શ્રી શંભુજી ઠાકોરને આ સભાગૃહના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે. માન્ય નાયબ મુખ્યમંત્રી છે જે પ્રસ્તાવ રજૂ કરે છે તેને હું ટેકો આપું છું. મારો ટેકો આપો.